બરાબર છે ને? હિપ્નોટિઝમ, ધ ગ્રેટ હિપ્નોટિઝમ શો લખ્યું છે, પણ હિપ્નોટિઝમ એટલે શું? સંમોહન, એને ગુજરાતીમાં કહેવાય છે સંમોહન. તો સંમોહન શું છે? આપણે આજ સુધીમાં જે વાતો સાંભળી છે એ વાતો એવી છે કે ભાઈ કોઈને સંમોહિત કરી દે, પછી એના ગેરઉપયોગ કરવામાં આવે, એમને પોતાનામાં બંધનથી બાંધીને કંઈક ને કંઈક ખોટા કામ કરવામાં આવે, પણ એવું કશું જ નથી. સંમોહન કરીને વ્યક્તિના અંદર કેટલા બધા ફેરફારો કરીને કેવી રીતે ફાયદો કરાવવામાં આવે છે એનું જીવતું જાગતું ઉદાહરણ મનોહરભાઈ છે. ભારતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંમોહનકાર તરીકે મનોહરભાઈનું નામ આજે પહેલી પંક્તિમાં, પહેલી હરોળમાં છે, ત્યારે એ ગર્વની વાત છે કે એ સુરતને આંગણે અહીંયા આપણે કાર્યક્રમ માટે આવ્યા છીએ અને ધર્માનંદન કંપનીમાં એ કાર્યક્રમનું આયોજન થયું છે. થાકતા હોઈએ તો 12 કલાક કામ કરીએ તો પણ એટલો થાક કેમ ન લાગે? આપણે જે ઊંઘીએ છીએ એ 4 કલાકની ઊંઘમાં આપણે 8 કલાકના ઊંઘનો આરામ કેમ મળે? આ ઘણી ઘણી બાબતો છે, હું પછી વાત કરીશ, પણ અત્યારે હું એટલું કહીશ કે આજે તમારામાંથી જ અહીંયા કોઈ એક સર છે એના સિવાય કોઈ કલાકારો નથી. તમારામાંથી જ કલાકારો બનવાના છે. અહીંયાથી તમને આમંત્રણ આપવામાં આવશે, 40-50 વ્યક્તિઓ અહીંયા આવશે, અને મનોહરજી કે તમારા પર એવા પ્રયોગો કરશે કે આપણે જે જાગૃત મન છે, આપણે એમ કહીએ છીએ કે હું એટલું કામ કરી શકું છું, હું એટલું કરી શકું છું, એ આપણું જાગૃત મન કરે છે, એના કરતા 9-10 ગણું શક્તિશાળી આપણું અર્ધ જાગૃત મન છે. એ આપણને ખબર નથી. એ તમારા અર્ધ જાગૃત મનને જાગૃત કરશે ત્યારે તમને ખબર પડશે કે ઓહો, આપણામાં એટલી બધી તાકાત છે, આપણે આવું પણ કરી શકીએ છીએ, આ પણ કરી શકીએ છીએ. અને અહીંયા હું એક રિક્વેસ્ટ કરું છું કે અહીંયા જે આવશે એ પહેલા પૂર્ણ સમર્પિત ભાવથી આવે, એટલે કોઈ ડર રાખ્યા વગર. અહીંયા કોઈ ખોટું કામ કરવાનું નથી, તમારા પર કોઈ એવા ખોટા પ્રયોગો કરવાના નથી. તમારા દિમાગમાં, તમારામાં જે અર્ધ જાગૃત મનની જે શક્તિ છે એને જાગૃત કરવાના છીએ. તો અહીંયાથી જે 40-50 આપણે બહેનોને પણ બોલાવીશું, 20-25, અને 20-25 ભાઈઓને બોલાવશું, અને એ જે અહીંયા આવશે એમના માટે એક તો વસ્તુ એ છે કે એને આ પ્રોગ્રામ પછી 2-3 દિવસ પછી એક સીડી તમને આપવામાં આવશે કે જેથી તમે એનો અભ્યાસ કરી શકો કે મેં શું કર્યું, હું શું કરી શકું છું. અને અહીંયા જે પણ આવે તે પૂર્ણ સમર્પિત ભાવથી કે જે મને સૂચના આપવામાં આવશે એ હું કરીશ, એવી રીતે તમે અહીંયા આવજો તો ખરેખર ખૂબ મજા આવશે. તમારામાં દિમાગમાં રહેલા તમામ તણાવ, ટેન્શન અહીંયા આવનાર વ્યક્તિના નીકળી જશે એ મનોહરભાઈ ગેરંટી આપે છે. અને મનોહરભાઈની વિશે બે વાત કરી કે 40 જેટલા પુસ્તકો એમણે રિલીઝ કર્યા છે. અત્યારે ડોક્ટરોને અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ટ્રેનિંગ આપે છે ડોક્ટરોને, એટલા માટે કે એમને ત્યાં જ્યારે દર્દી કોઈ આવ્યા હોય તો એને જે પીડા થતી હોય તો એને એના ઉપર હિપ્નોટાઇઝ કરીને એમની પીડાને અડધી તો ત્યાં જ ખતમ કરી નાખે છે, દવા વગર એ અડધો સાજો થઈ જાય છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલે આપે છે કે ત્યાં આવનારા ગુનેગારો જે સાચું નથી બોલતા, જે ખરેખર ગુનેગારો હોવા છતાં એની જે પકડ હોય છે એ છોડતા નથી, એને પોતાને હિપ્નોટાઇઝ કરીને એની વાત એમાંથી કઢાવે છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં પણ એ બધું જોતા હોઈએ છીએ. તો આપણે વધુ સમય નથી લેવો, કારણ કે આપણે એમની પાસે ઘણા ઘણા પ્રયોગો આપણે જોવાના છે. તો હું જોરદાર તાળીઓ સાથે મનોહરજીને સ્ટેજ પર આવવા આમંત્રિત કરું છું. શ્રી મનોહર નાયક. હવે હું તમારામાંથી જ સ્ટેજ પર હું આવવા માટે આમંત્રણ આપું છું. જલ્દીથી જે પહેલા આવશે એને ચાન્સ મળશે, એટલે જે પહેલા આવી જશે સ્ટેજ પર એ આવી જાય, કારણ કે 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ લેવાના નથી. અને બહેનો ખાલી 25 જ ભાઈઓ જોઈએ છીએ અને 25 બહેનો જોઈએ છીએ. 20-25 બહેનોની જરૂર છે. મને તો એમ હતું કે મારે તો 4-5 વાર રિક્વેસ્ટ કરવી પડશે, એટલે 25 ને એટલે 50 આવી ગયા. ઓકે, બહેનોમાં કોણ આવે છે? આવી જાઓ. જે